હતી તેમાં ઇમરજન્સીની વ્યવસ્થા કોઈ નહોતી કરવામાં આવી કે આવી કોઈ ઘટના બને તો ઇમરજન્સી એક્ઝિટ હોય. ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનનું DVR હવે કબજે લીધું છે. ગેમ ઝોનના CCTV એ આગ કાંડના રાઝ ખોલ્યા છે. CCTV માં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો એ જોઈ શકાય છે. વેલ્ડિંગનો તણખો અને 28 લોકો ભરથું થઈ ગયા. જનરેટર માટે 1500 થી 2000 લિટર જેટલું ડીઝલ ત્યાં રાખવામાં આવેલું હતું. રેસિંગ કાર જે ત્યાં હતી તેમાં 100 થી લઈને 1500 જેટલું પેટ્રોલ જે છે એના પણ કેન ત્યાં હતા. એટલે આ બધી વસ્તુઓ તમે જુઓ તો એટલી ગંભીર ક્ષતિ અને બેદરકારી છે કે અને આગ જે છે એને વધારે ઘી હોમવાનું કામ કર્યું હોય તો ત્યાં જે ટાયર રાખવામાં આવ્યા હતા એ અને પેટ્રોલ ડીઝલના જે કેન હતા એના કારણે આ આગ જે છે એ વધારે ને વધારે વિકરાળ બનતી ગઈ. 1500 લિટર જેટલું પેટ્રોલ ત્યાં રેસિંગ ટ્રેકની જે કાર છે તેના માટે રાખવામાં આવેલું હતું. માત્ર 6 થી 7 ફૂટનો એક જ રસ્તો રાખવામાં આવેલો હતો. શનિવારે 99 રૂપિયાની સ્કીમ રાખવામાં આવી હતી જેથી વધારે લોકો ત્યાં આવ્યા અને આ જે ગેમ ઝોનમાં જે ડેડ ઝોન બની ગયો એનો શિકાર થયા. રેસિંગ કાર માટે 100 થી 1500 લિટર પેટ્રોલ અહીંયા રાખવામાં આવ્યું હતું. આ જુઓ, આ છે રેસિંગ કાર કે જ્યાં નાના ભૂલકાઓથી લઈને યુવાઓ છે એ આ તેનો યુઝ કરતા હોય છે. ત્યાં આગળ 99 રૂપિયાની સ્કીમ રાખવામાં આવી હતી અને શનિવારનો દિવસ હતો એટલે મોટી સંખ્યામાં લોકો એ રાઇડનો લાભ લેવા માટે, રેસિંગ કારનો લાભ લેવા માટે ત્યાં પહોંચ્યા હતા. પરંતુ આ જ્યારે ઘટના બની ત્યારે 28 લોકો છે એ બળથું થઈ ગયા. ઘણા લોકો હજુ પણ એવા છે કે જેમના ફેસ નથી ઓળખી શકાયા અને એટલા માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા અને તેમના જે પરિવારજનો છે તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા જેથી બંનેના મેચ કરાવી અને તેમનો કોઈ વહાલ સોયો છે કે કેમ આ મૃતદેહોમાં એ તેમને ઓળખ કરી શકાય અને તેની જાણકારી તેમના પરિવારજનોને આપી શકાય. તો પેટ્રોલના આ કેન અમે આપને બતાવી રહ્યા છીએ જે આ કારની અંદર જ જોવા મળી રહ્યા છે. આવા અલગ અલગ જેટલી પણ કાર હતી તેની અંદર આ પ્રકારના પેટ્રોલના કેન હતા જેથી આ પ્રકારની આગ જ્યારે બને છે અથવા આગ લાગે છે ત્યારે આ જે પેટ્રોલના કેન હતા તેણે ઘી હોમવાનું કામ કર્યું હતું. 3 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં પેટ્રોલના કેન, બીજી તસવીરમાં જે કાર યુઝ કરે છે બાળકો અને તેની અંદર એ કારની અંદર જ પેટ્રોલના કેન છે અને તેમાં પેટ્રોલ પણ ભરાયેલું જોઈ શકાય છે. અને ત્રીજી તસવીર જ્યારે આ ઘટના બની હતી ત્યારે કેટલી અફરાતફરી હતી, ભાગદોડ મચી ગઈ હતી, આમ તેમ લોકો ચીસાચીસ કરી રહ્યા હતા. કારણ કે જ્યારે આ ઘટના બની ત્યારે ઘણાને એવું હતું કે બધા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હશે, સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા હશે, પરંતુ હકીકત અલગ હતી. મોટા ભાગના લોકો અંદર ફસાયેલા હતા અને લગભગ 30 થી પણ વધારે લોકો એ વખતે અંદર જ ફસાયેલા હતા. અને જ્યારે આ ઘટના બની ત્યારે આ તમામ લોકો આગમાં બળતું થઈ ગયા. 28 લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા, જ્યારે 5 કે 7 જેટલા લોકો છે તેઓ ઇજાગ્રસ્ત થયા, ગંભીર રીતે દાઝી ગયા અને એ તમામને સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કરતા તમામ જે મૃતકો છે તેમના પરિવારજનો માટે 4 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને